तो वधु एक समाचार महत्वना, वहेली सवारथी जूनागढ़ जिला में धोधमार वरसाद वरसी रह्यो छे। धोधमार वरसाद पड़ता जिलाना नदी नाळाओ बे कांठे वहेता थया छे। केशोदमां पण नदी नाळाओ छलकता जोवा मळ्या छे, तेमज आ नाळामां अकસ્માત પણ સર્જાયો હતો। નદીના ધસમસતા પ્રવાહમાં પ્રાંસલી ગામે એક ટ્રેક્ટર તણાયું હતું। નદી પરથી એક યુવક ટ્રેક્ટર સાથે પસાર થતા ફસાયો હતો। જોતજોતામાં ટ્રેક્ટર પાણીના પ્રવાહથી પુલ પરથી નીચે ખાબક્યું હતું। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટ્રેક્ટરમાં ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે। પ્રાંસલી ગામે ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની હતી। તળાવમાં એક યુવકનું ટ્રેક્ટર તણાયું હતું, યુવકની સાથે ટ્રેક્ટર પણ તણાયું હતું। યુવકને આ બાદ બચાવ કરી લેવામાં આવ્યો છે, તેમજ ટ્રેક્ટર ડૂબી ગયું હતું। જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તે વચ્ચે પ્રાંસલી ગામે એક ટ્રેક્ટર તણાયું હતું। વહેલી સવારથી જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા જિલ્લાના નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે, જેમાં એક ટ્રેક્ટર તણાયું હતું। એક યુવક પણ તેવા સવાર હતો, પરંતુ યુવકનો આ બાદ બચાવ થયો છે, જ્યારે ટ્રેક્ટર તણાઈ ગયું હતું। કેશોદમાં પણ નદી નાળાઓ છલકાઈ ગયા છે। સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે, તે વચ્ચે પ્રાંસલીમાં એક ટ્રેક્ટર તણાયું હતું। નદીના ધસમસતા પ્રવાહમાં આ ટ્રેક્ટર તણાયું હતું, જેમાં એક યુવક પણ સવાર હતો, જેને પસાર ટ્રેક્ટર સાથે તે યુવક પસાર થઈ રહ્યો હતો, પરંતુ ટ્રેક્ટર વહેતા પ્રવાહમાં તણાઈ ગયું હતું। વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને એક ટ્રેક્ટર નદીના બે પ્રવાહમાં તણાઈ ગયું હતું। ધોધમાર વરસાદ પડતા જિલ્લાના નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। કેશોદમાં પણ નદી નાળાઓ છલકાતા એક અકસ્માત બન્યો હતો। રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, તે વચ્ચે જૂનાગઢમાં પણ વરસાદ પડ્યો હતો। તેને જોતા પ્રાંસલી ગામે નદીમાં એક ટ્રેક્ટર તણાયું હતું। નદી પરથી એક યુવક ટ્રેક્ટર સાથે પસાર થતો ત્યાં ફસાયો હતો, જે બાદ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો અને ટ્રેક્ટર તળાવમાં વહી ગયું હતું। વહેલી સવારથી જ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। તે વચ્ચે પ્રાંસલીમાં એક ટ્રેક્ટર તળાવમાં ફસાયું હતું। પાણીના વહેતા પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની હતી। એક યુવક ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યો હતો, જે બાદ ટ્રેક્ટર ફસાયું હતું, ત્યારબાદ ટ્રેક્ટર તણાઈ ગયું હતું અને યુવકને બચાવી લેવામાં આવ્યો છે। નદી પરથી એક યુવક ટ્રેક્ટર લઈને ફસાયો હતો, જે બાદ ટ્રેક્ટર તણાયું છે। આજ અંગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મિત્તલ વાઢિયા જોડાઈ ગયા છે। જી મિત્તલ, પ્રાંસલીમાં એક ટ્રેક્ટર તણાયું છે, શું છે સમગ્ર વિગતો? જી ચોક્કસ, થી વાત કરવામાં આવશે। વહેલી સવારથી જૂનાગઢ પંથકની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે સવારથી જ સુધી પડેલા વરસાદ ને લીધે ધસમસતા નદીઓ નાળાઓ છલકાયા છે, બે કાંઠે વરસતા ગયા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું પ્રાંસલી ગામ છે, ત્યાં છલોછલ નદીઓ તળાવો જઈ રહ્યા હતા, તેમાં કેશોદ તાલુકાના પ્રાંસલી ગામે ટ્રેક્ટર નું તણાવવાની ઘટના સામે આવી હતી। નદી પરથી એક ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઈને પસાર થતો હતો, ત્યારે તે પાણીના ધસમસતા પાણીની અંદર ફસાયો હતો। જોતના ટ્રેક્ટરો પાણીના પ્રવાહમાં તણાવવાનો પુલ નીચે ખાબકવાનું સામે આવ્યું હતું, જ્યારે યુવક ચાલક છે તે ટ્રેક્ટર પહેલા જ કૂદી ચૂક્યો હતો અને ટ્રેક્ટર છે તે પાણીના પ્રવાહમાં જે વસ્તુ થઈ ગયું હતું। જી મિત્તલ, તંત્ર દ્વારા શું પગલા લેવામાં આવ્યા હતા? ખાસ કરીને વાત કરવાનો પ્રતિ હાલ તો કોઈ તંત્ર દ્વારા કોઈને જાનહાનિ પહોંચવામાં નથી આવે અને ટ્રેક્ટર પણ સાઈડમાં પાણીને ધસમસતા પાણીની સાઈડમાં આવી ગયો હતો અને જે યુવક પાણીના પ્રવાહમાં તણાયો હતો તે પણ એક આબાદ બચાવ થઈ જશે। જી વાત કરવામાં આવે તો પ્રાંસલીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે લોકોને કેવા પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે? લોકોના શું ઘરમાં પાણી ઘૂસી ગયા છે? જે ચોક્કસ થી ખાસ કરીને વાત કરો તો કેશોદ પંથક ની અંદર અત્યારે તો
ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે નદી નાળાઓ પણ જઈ રહ્યા છે, પણ એવા કોઈ જાનહાની ના સમાચાર નથી મળી રહ્યા. જીવ જી, સમગ્ર વિગતો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફ્રાન્સલીમાં એક ટ્રેક્ટર ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું છે. નદીના ધસમસતા પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાયું હોવાની ઘટના બની છે. જૂનાગઢ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદીના પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાયું છે.